मांगरोळ तालुकाना किमचार रस्ता अने तरसाड़ी कोसंबा खाते आम आदमी पार्टी द्वारा रोड पर पड़ेला खाड़ाओं में वृक्षारोपण करी अनोखी रीते विरोध प्रदर्शन कर्युं हतुं। किमचार रस्ता अने कोसंबा सहित मांगरोळ तालुकाना अनेक रोडो पर पड़ेला खाड़ाओना कारणे वाहन चालकों ने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे, जेने लईने किमचार रस्ता अने तरसाड़ी कोसंबा खाते आम आदमी पार्टी द्वारा रोड पर पड़ेला खाड़ाओं में वृक्षारोपण करी निंद्राधीन तंत्र ने जगाड़वानो अनोखो प्रयास कर्यो हतो। પ્રોગ્રામ છે વૃક્ષારોપણનો, સરકારની બેદરકારી, ઠેરે ઠેરે રોડ પર ખાડાઓ અને લોકોનું અકસ્માત કોઈ ધ્યાન આપતું નથી અને પ્રજા ઘણી ટાઈમમાં થાય છે, ઘણી પરેશાન થાય છે, એને લીધે અમે આજ જોઈએ આમ આદમી પાર્ટીએ એક આંદોલન રૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા કુસંબા ખાતે કર્યો છે, જેની અમે જેની નોંધ લઈ સરકાર જે છૂટી છે એને જગાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ। આ સુતેલી સરકાર કોઈકનું કંઈ સાંભળતી નથી કે બોલતી નથી, એનું અમે એને જગાડીએ એવી અમારી મહત્વકાંક્ષા છે। ભૂપભાઈ વાડદુરિયા છે, આમ આદમી પાર્ટી સુરત જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળું છું। આજે અમે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જે રોડ રસ્તાની સમસ્યા છે, ખૂબ ઊંડા ખાડા પડી ગયેલા છે, ખાડામાં વાહન સમાઈ જાય એવી સ્થિતિ બને છે, ખૂબ અકસ્માતો થાય છે, લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે, આવી સ્થિતિ બની ત્યારે આમ આદમી પાર્ટી એને ઉજાગર કરવા માટે અને ખાડામાં વૃક્ષારોપી ઝાડ રોપી અને આ નિર્ભર તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરે છે। કુંભકર્ણને નિંદ્રામાં સુતેલી આ ગુજરાત સરકાર છે એને જગાડવા માટેનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે। આવનારા સમયમાં આ તંત્ર નહીં જાગે તો પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે જઈ રહી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા દરેક જગ્યાએ અમારા આમ આદમી પાર્ટીના કેન્ડિડેટો ઊભા રહે છે, ખૂબ સારો એવો ગુજરાતમાંથી પ્રતિસાદ મળે છે, દરેક લોકો આમ આદમી પાર્ટી સાથે સારી રીતે જોડાઈ રહ્યા છે, ગુજરાતમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે અને ગોરા અંગ્રેજો સામેની લડાઈ પૂરી થઈ અને હવે આ કાળા અંગ્રેજો સામે લડવા માટે આમ આદમી પાર્ટી તત્પર છે। એટલે આવનારા સમયમાં આવતી 16 તારીખે માંગરોળ તાલુકા અને આખી જિલ્લાની એક કાર્યક્રમનું આયોજન કરેલું છે, જે કાર્યક્રમ કિમચાર રસ્તા ભરતભાઈની ઓફિસ ઉપર રાખેલું છે। યુવા જોડો અંતર્ગત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ગોપાલભાઈ ઇટાલિયા, ભેમાભાઈ ચૌધરી, પ્રદેશના દરેક નેતાઓ, આમ આદમી પાર્ટીની એક સંપર્ક યાત્રા, એક યુવા યાત્રા, એક ગુજરાતમાં દરેક લોકો જોડાય એના માટેની યાત્રા છે। તો આવનારી 16 તારીખે કિમ ચોકડી ખાતે કાર્યક્રમનું આયોજન રાખેલું છે, તેમાં દરેક સુરત જિલ્લાના અને તાલુકાના દરેક લોકો જે પધારે એવી આશા રાખીએ છીએ અને આમ આદમી પાર્ટી પૂરી મક્કમતાથી દરેક ચૂંટણીઓ લડશે અને જે ભ્રષ્ટ લોકો છે, ભ્રષ્ટાચારીઓ છે, એને તગડે મૂકવા માટેનો એક કાર્યક્રમ રાખેલો છે।